કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5નું ચેપ્ટર નંબર 18 વિશે ભણવાનું છે. હવે અમે ક્યાં જઈએ? તો આ ચેપ્ટરની શરૂઆત આપણે કરી ચૂક્યા હતા અને અનુજ નામનો વ્યક્તિ હતો, એનું ગામ મૂકી અને સ્થળાંતર કરે તો એને કઈ કઈ તકલીફ પડે એના વિશે આપણે જોઈ ચૂક્યા. હવે આ ચેપ્ટરનો બીજો ભાગ આપણે અમુક પ્રશ્નથી કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે જ્યાં બંધ બનાવવામાં આવતો હોય ત્યાં લોકોને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે? તો પહેલા પ્રશ્નનો જવાબ આપણે લખીએ કે નીચે મુજબની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો એમાં પહેલું કરીને લખીએ, ત્યાંના લોકોના ઘર ગામ અને જમીન ડૂબમાં જાય છે. આથી ઘર ગામ અને જમીન છોડી બીજે જ્યાં ઘર કે જમીન મળે ત્યાં જવું પડે છે. બીજું, લોકોની આજીવિકા છીનવાઈ જાય છે, આથી આજીવિકા માટે શહેરમાં કે અન્ય જગ્યાએ જવું પડે છે. ત્રીજું, તે વિસ્તારના લોકોને વિસ્થાપિત થવું પડે છે, નવી જગ્યા ફાવે કે ન ફાવે. ચોથું, નવી જગ્યાએ ફરી ઘર બનાવવું અને બધી જ વ્યવસ્થા નવેસરથી કરવી પડે છે. પાંચમું, અનુકૂળ ન આવે તેવા વિસ્તારમાં પણ રહેવું પડે છે, કોઈ વાર ત્રીજી વાર જગ્યા બદલવી પડે છે. છઠ્ઠું, સગા સંબંધી વેરવિખેર થઈ જાય અને સામાજિક વ્યવસ્થા પડી ભાંગે છે. એ પછી આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે ખેડી ગામનું ચિત્ર દોરો અને અનુજના સ્વપ્નના નવા ગામનું ચિત્ર દોરો, તેની વચ્ચેનો તફાવત વિશે ચર્ચા કરો અને તમારા મિત્રોએ બનાવેલા ચિત્રોને પણ જોવાનું છે. તો ખેડી ગામનું ચિત્ર અહીં આપેલું છે, એ પછી અહીં અનુજના સ્વપ્નનું જે ગામ છે એ આપેલું છે. તો બંનેમાં ઘણો તફાવત છે, પણ આપણે અહીં ચિત્ર નથી દોરવાનું, માત્ર તફાવત જ છે એ લખવાનો છે. તો લખીએ, અનુજનું ખેડી ગામ લીલા જંગલો અને પર્વતોની વચ્ચે આવેલું છે. ત્યાં વીજળી નથી, પાણીના નળ નથી, પરંતુ કુદરતી સૌંદર્ય છે. ખેતીથી જીવન ગુજારવામાં આવે છે. બીજી તરફ અનુજના સ્વપ્નના ગામમાં સારું રહેઠાણ, શાળા, હોસ્પિટલ, બસ, ટ્રેન, વીજળી અને નળ દ્વારા પાણીની સુવિધા હશે. આમ બંને ગામ વચ્ચે ભૌતિક સુખ સગવડની બાબતમાં ઘણો તફાવત જોવા મળે છે. હવે આગળ નવી જગ્યા કરીને ટોપિક છે, તો જોઈએ. ઉનાળાની બપોર હતી, અનુજને તડકા અને ગરમ હવામાં ચક્કર આવી રહ્યા હતા. તેના પગ પાકા ડામરના રસ્તા પર દાઝી રહ્યા હતા. ત્યાં થોડો છાંયડો આપે તેવું એક પણ વૃક્ષ ન હતું, ફક્ત થોડા ઘરો અને દુકાનો હતા. અનુજ દવા ખરીદ્યા પછી તેના ઘરના રસ્તે જતો હતો. તેની પીઠ પર એક જૂનું ટાયર હતું. હવે અનુજ છે એ બપોરના સમયે રસ્તા ઉપર જાય છે. હવે શહેરમાં રસ્તા ડામરના અને પાકા હોય અને એના પગમાં ચપ્પલ નથી એટલે એના પગ બળે છે, અને શહેરમાં બધે વસાહત બની ગઈ હોવાને કારણે એક પણ વૃક્ષ જોવા મળતું નથી, માત્ર થોડા ઘર અને થોડીક દુકાનો આવેલી છે. એટલે અનુજ શું કરે છે, દવા લે છે અને પછી પીઠ ઉપર એક જૂનું ટાયર હોય છે એ લઈ અને એ ચાલતો થાય છે. હવે આ દિવસોમાં તેને તેના ચૂલા માટે રબરના જૂના ટાયરના નાના ટુકડાઓથી સળગાવવો પડે છે. તે ઝડપથી આગ લઈ લે છે અને બળતણનું લાકડું પણ બચી જાય છે, પરંતુ ટાયરના સળગાવવાથી આવતી ગંધ અને ધુમાડો ભયંકર હોય છે. હવે અનુજ પાસે છે એ બળતણના પૈસા નથી, એટલે જે જૂના ટાયર મળે એના ટુકડાને સળગાવી અને એ પોતાનો ખોરાક હશે એ બનાવતો હશે. એના કારણે બળતણના પૈસા અને લાકડું બચી જાય. પણ થતું શું, તો કે ટાયર છે એને સળગાવવાથી એમાંથી ભયંકર ગંધ આવતી અને ખૂબ ધુમાડો થતો હતો. હવે આ નવા સિંધુરી ગામમાં તેઓએ દરેક વસ્તુ, દવાઓ, ખોરાક, શાકભાજી, બળતણનું લાકડું અને પ્રાણીઓના ખોરાક બધા માટે પૈસા ખર્ચ કરવા પડે છે. તેઓએ કેરોસીન ખરીદવું પોસાય તેમ નથી. હવે એમ કહે છે કે નવું જે સિંધુરી ગામ છે એમાં બધી વસ્તુ માટે પૈસા ચૂકવવા પડતા, જ્યારે એનું જૂનું ગામ હતું ત્યાં શું થતું, તો કે બધું છે એ કુદરત પાસેથી મળી રહેતું. હવે આ કેરોસીન ખરીદવું એને પોસાય એમ નથી. આ બધા માટે પૈસા ક્યાંથી લાવવા, આ બધું વિચારતો અનુજ ઘરે પહોંચ્યો. પતરાના છાપરાવાળું ઘર ભઠ્ઠી જેવું ગરમ થઈ ગયું હતું. અનુજની પત્નીને ખૂબ તાવ હતો. તેની દીકરી જીયા તેના ભાઈ કૌશલને તેના ખોળામાં સુડાવતી હતી.
તેઓ પાસે ઘરમાં કોઈ વડીલ નથી. અનુજના માતા પિતા છે એ ક્યાં છે એની વાત હવે આગળ કરીએ. તો એમ કહે છે કે આ બધું ખરીદવા માટે એની પાસે પૈસા નથી. હવે અનુજ ઘરે પહોંચે છે તો તાપરું છે, પતરાનું છાપરું એ ખૂબ તપી ગયું હોવાથી ફૂલ ગરમ થઈ ગયું છે અને એની પત્નીને તાપ આવેલો છે. છોકરી જીયા છે એ એના નાના ભાઈને ખોળામાં સુડાવતી હતી. હવે એના ઘરમાં કોઈ વડીલ હતું નહીં એટલે આવી પરિસ્થિતિ થતી. હવે અનુજના જે પિતા છે, માતા પિતા, એ ખેડીગામ છોડવા વિશે એટલા દુઃખી હતા કે એ અહીં આવતા પહેલાં જ મરી ગયા, એટલે કે દુઃખમાં ને દુઃખમાં એમનું મૃત્યુ થાય છે. સિંધુલોઈમાં ફક્ત 8-10 પરિવારો જ હતા જેમને તે પોતાના કહી શકે. જેઓ તેના જૂના ગામના હતા આખું ગામ છૂટુછવાયું થઈ ગયું હતું અને લોકોને જ્યાં જગ્યા આપવામાં આવી તેઓ ત્યાં જતા રહ્યા. આ ગામ અનુજે સ્વપ્નના ગામ વિશે વિચાર્યું હતું એવું ન હતું. ત્યાં વીજળી તો હતી પરંતુ દિવસમાં થોડો સમય જ રહેતી અને પછી વીજળીનું બિલ પણ ચૂકવવું પડતું. ત્યાં નળ તો હતા પરંતુ પાણી મળતું નહીં. હવે એમ કહે છે કે સિંધુરીમાં ફક્ત 8-10 ફેમિલી એવા હતા કે જે એના જૂના ગામ ખેડીના હોય અને બાકી તો જ્યાં લોકોને જગ્યા આપવામાં આવી તેઓ ત્યાં વહી ગયા. અને જેનું સપના જોતો એવું આ ગામ હતું નહીં. અહીં વીજળી એટલે કે લાઇટ તો રહેતી પણ થોડો સમય માટે અને એને બિલ પણ ચૂકવવું પડતું. નળ પણ ન હતા અને પાણી પણ એને મળતું ન હતું. હવે આ ગામમાં અનુજને પતરાના છાપડાવાળી એક જ રૂમ મળી હતી. તેમાં પ્રાણીઓ રાખવાની જગ્યા ન હતી. તેને જમીનનો નાનો ટુકડો પણ મળ્યો હતો પરંતુ તે ખેતીલાયક ન હતો. તે ખડકો અને પથ્થરોથી ભરેલો હતો. છતાં અનુજ અને તેના પરિવાર સખત મહેનત કરતા હતા પરંતુ તેઓ ખેતરમાં વધુ ઉગાડી શકતા ન હતા અને બિયારણ અને ખાતર લાવવાના પણ પૂરતા પૈસા ભેગી કરી શકતા ન હતા. હવે એમ કહે છે કે જે અહીં ગામ મળ્યું એમાં છાપરાવાળો એક જ રૂમ આપ્યો જેથી એના પ્રાણીઓ હતા એને સાચવવા માટે જગ્યા ન હતી. એને જમીન તો આપી પણ કેવી આપી, તો કે ખૂબ પથરાળ જેમાં ખેતી ન થઈ શકે. છતાં અનુજનો જે પરિવાર છે એ સખત મહેનત કરે અને ખેતરમાં કંઈક ઉગાડે છે પણ એને પાક સારો મળતો નથી. હવે એની પાસે શું થાય, તો કે બી અને ખાતર છે એ લેવાના પણ પૈસા રહેતા નથી. અને આ ગામમાં લોકો વારંવાર બીમાર પડે છે અને બીમાર પડે તો ત્યાં ઘણા એવા હતા કે જેઓ જાણતા હતા કે ક્યાં છોડમાંથી દવા બનાવી કેવી રીતે ઈલાજ થાય. લોકો આ દવા લીધા પછી રાહત અનુભવતા હતા. અહીં સિંધુરમમાં હોસ્પિટલ તો છે પરંતુ ડૉક્ટર મળવા ખૂબ જ મુશ્કેલ છે અને પૂરતી દવાઓ પણ નથી. એટલે જે જૂનું ખેડીગામ છે ત્યાં કોઈ બીમાર થતું તો લોકો વનસ્પતિ હોય અથવા તો છોડ હોય એમાંથી જ ઈલાજ કરી લેતા અને એમને સારું પણ થઈ જતું. જ્યારે સિંધુરીમાં શું થાય છે, તો કે હોસ્પિટલ છે પણ ડૉક્ટર નથી અને પૂરતી દવાઓ પણ નથી. અહીં શાળા તો છે પણ ખેડીગામના શિક્ષકો બાળકોની જેવી સાર સંભાળ રાખતા એવી સંભાળ અહીં રાખતા નથી. આ બાળકો નવી ભાષામાં ભણવામાં મુશ્કેલી અનુભવે છે. સિંધુરી ગામના લોકો ખેડીગામમાંથી આવેલા નવા લોકોનું સ્વાગત કરતા ન હતા. તેમની ભાષા અને રહેણીકરણી જુદા હતા. તેઓ ખેડીથી આવેલા લોકોને વણનોતર્યા મહેમાન કહી તેમની મજાક ઉડાડતા હતા. જે સ્વપ્ન તેને જોયું હતું તેમાંનું કંઈ પણ સાચું ન હતું. એટલે એમ કહે છે કે સ્કૂલ તો હતી પણ જે એના ગામમાં શિક્ષકો એના બાળકોને સંભાળતા એવા શિક્ષકો અહીં સંભાળતા નહીં અને ભાષા પણ અલગ હતી એટલે બાળકોને ભણવામાં થોડીક તકલીફ પડતી અને રહેણીકરણી પણ અલગ અને ભાષા પણ અલગ હોવાના કારણે ગામના લોકો છે એને સ્વીકારતા ન હતા. અને જે અનુજને એ બધા સપના જોતા હતા એ સપનામાંથી એક પણ સાચું અહીં નથી થતું. હવે આપણને અમુક પ્રશ્ન પૂછ્યા છે તો એ પ્રશ્નના આપણે જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે, શું સિંધુરી ગામ અનુજના સ્વપ્નના ગામ જેવું હતું? કે ના, સિંધુરી ગામ અનુજના સ્વપ્નના ગામ જેવું ન હતું. તેના સપનાના ગામ કરતાં તદ્દન વિપરીત હતું. બીજો પ્રશ્ન છે, તેણે સિંધુરી અને તેના સપનાના ગામ વચ્ચે શું તફાવત જોવા મળે છે?
अथवा तो मळ्यो हतो। जवाब लखीए, अनुजे स्वप्नना गाम विषे विचार्यु हतु एवुं तेने सिंदूरीमां जोवा न मळ्युं। त्यां वीजळी हती परंतु दिवसमां थोड़ा समय ज रहेती। वळी वीजळीनुं बिल पण चूकवुं पड़तुं। त्यां नळ तो हता परंतु पाणी मळतुं नहीं। સિંદુરીમાં દરેક વસ્તુ માટે પૈસા ચૂકવવા પડતા હતા। તેણે વિચાર્યું હતું કે સુખ સગવડતાવાળું ઘર હશે, પરંતુ તેને પતરાના છાપરાવાળી એક જ રૂમ મળી હતી। તેમાં પ્રાણીઓને રાખવાની જગ્યા ન હતી। તેને જમીનનો નાનો ટુકડો મળ્યો હતો, પરંતુ તે ખેતી લાયક ન હતો। તે ખડકો અને પથ્થરોથી ભરેલો હતો। બીમાર પડે તો સારવાર માટે હોસ્પિટલ તો હતી, પરંતુ ડૉક્ટર મળવા મુશ્કેલ હતા। વળી પૂરતી દવાઓ પણ ન હતી। અહીં શાળા હતી, પરંતુ શિક્ષકો બાળકોની સારી સંભાળ રાખતા ન હતા। આમ સિંદૂરી ગામ અને અનુજના સ્વપ્નના ગામ વચ્ચે ખૂબ જ તફાવત હતો। ત્રીજો પ્રશ્ન છે, હા હું દૂરના ફોઈના ઘરે વર્ણોત્ય મહેમાનની જેમ ગયો હતો। ત્યાં મને સારી રીતે રાખવામાં ન આવ્યો હતો। ત્યાં થોડા સમય રહી ફરી ક્યારેય નહીં આવવાનું નિશ્ચય કરી વિદાય થઈ ગયો હતો। તેમના આવા વ્યવહારથી મને ખૂબ ખોટું લાગ્યું હતું। પછી ચોથો પ્રશ્ન છે, જ્યારે તમારા ઘરે થોડા દિવસ માટે મહેમાન આવે છે ત્યારે તમારો પરિવાર શું કરે છે? તો જવાબ લખીએ, અમારા ઘરે જ્યારે મહેમાન આવે છે ત્યારે અમારો પરિવાર તેમની ખૂબ જ સારી આગતા સ્વાગતા કરે છે। મહેમાનોની સગવડતાઓને સારી રીતે ખ્યાલ રાખવામાં આવે છે। સારું ખાવાનું અને સારી સુવિધાઓ આપવામાં આવે છે। પછી આગળ જોઈએ તો થોડા વર્ષો કરીને ટોપિક આપ્યો છે, અનુજ સિંદુરીમાં થોડા વર્ષ રહ્યો। તેના બાળકો પણ મોટા થઈ ગયા, પરંતુ અનુજનું દિલ અહીં સિંદુરીમાં ન હતું। તે હજી પણ તેના જૂના ખેડી ગામને યાદ કરી રહ્યો હતો, પરંતુ ત્યાં હવે ખેડી ન હતું। ત્યાં મોટા બંધ હતા તથા ખેડી અને તેની આજુબાજુ પાણીથી ભરેલું મોટું તળાવ હતું। અનુજે વિચાર્યું, જો આપણે વર્ણોત્રયા મહેમાન કહેવાતા હોઈએ તો આપણે બીજી કોઈ જગ્યાએ જતા રહીએ જ્યાં આપણા સ્વપ્ન સાકાર થાય। અનુજે તેની જમીન અને પશુઓ વેચી દીધા અને મુંબઈ આવી ગયો। અહીં તેણે તેના પરિવાર સાથે નવું જીવન ચાલુ કર્યું। તેનું ફક્ત એક જ સપનું હતું કે તેના બાળકોને શાળાએ મોકલવા, તેમને સારું ભવિષ્ય અને સારું જીવન આપવું। હવે સિંદુરીમાં થોડા દિવસ વીતી ગયા છે, એટલે કે થોડા વર્ષો, એના બાળકો મોટા થઈ જાય છે, પણ સિંદુરીમાં એનું મન નહોતું લાગતું, કારણ કે ગામના લોકો હજી એને સ્વીકારવા તહેવાર તૈયાર નહોતા। અને તો અનુજ વિચારે છે કે વર્ણોત્રા મહેમાનની જેમ રહેવું એ કરતાં બીજે જતું રહેવું, એટલે એની જે પણ સંપત્તિ છે સિંદુરીમાં એ વેચી અને મુંબઈ જતો રહે છે, અને ત્યાં જઈ અને માત્ર એક જ સપન જોઈએ છે કે એના બાળકો છે એને સારું શિક્ષણ, સારું ભવિષ્ય અને સારું જીવન મળે। હવે અહીં પણ બાબતો સરળ ન હતી, પરંતુ તેને આશા હતી બધું સારું થશે। અનુજે તેના એક રૂમના ઝૂંપડામાં સમારકામ માટે પૈસા બચાવવાનું ચાલુ કર્યું। તેના સગા વહાલા તેને કહેતા, આના પર પૈસા બરબાદ ન કર, કોણે ખબર આપણે અહીંથી પણ ખસવું પડે। હવે એમ કહે છે કે મુંબઈમાં આપણા જેવા બહારના લોકો માટે કોઈ જગ્યા નથી। હવે અનુજ એના ફેમિલી સાથે બોમ્બે આવી જાય છે, ત્યાં એને એક રૂમ ઝૂંપડા જેવો મળે છે અને એને સુધારવાનો પ્રયત્ન કરે છે, પણ એના સગાવાલા હતા એમ કહેતા કે આના ઉપર પૈસા ન ખર્ચાય, કારણ કે મુંબઈ છે એ આપણા જેવા બહારના લોકો માટે બનેલું નથી, અહીંથી પણ આપણે બીજે જવું પડે। હવે અનુજ ડરેલો અને ચિંતામાં હતો, તે વિચારતો, અમે સિંદુરી માટે ખેડી છોડ્યું, પછી અમે સિંદુરી છોડી મુંબઈ આવ્યા, જો અમારે અહીંથી પણ ખસવું પડશે તો અમે ક્યાં જઈશું? આટલા મોટા શહેરમાં મારા પરિવારને રહેવા માટે નાની સરખી જગ્યા પણ નથી। હવે એને સતત બીક લાગ્યા કરે કે આવડું મોટું શહેર છે પણ મારા પરિવાર માટે એક નાનકડી જગ્યા પણ નથી, કારણ કે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસવું પડે છે, તો હવે બોમ્બે છોડી અને એ ક્યાં જશે? હવે અહીં પ્રશ્ન પૂછ્યો છે, પહેલો, અનુજભાઈ જ્યારે મુંબઈ જતા હતા ત્યારે શું વિચાર્યું હતું? મુંબઈ વિશે તેણે જે કલ્પના કરી હતી શું મુંબઈ તેવું જ હતું? તો જવાબ આપણે લખીએ, અનુજભાઈ જ્યારે મુંબઈ જતા હતા ત્યારે વિચાર્યું હતું કે સિંદુરીમાં જો આપણે વર્ણોત્રા મહેમાન કહેવાતા હોય તો આપણે બીજી કોઈ જગ્યાએ જતા રહીએ જ્યાં આપણા સ્વપ્ન સાકાર થાય। અનુજભાઈએ મુંબઈમાં બાળકોને સારી શાળાએ મોકલવાનું, સારું ભવિષ્ય અને સારું જીવન આપવાની કલ્પના કરી હતી।
परंतु मुंबई में पण बधी बाबतो सरळ न हती। तेमना सगावाला कहता हता के मुंबई आपणा जेवा बहारना लोको माटे कोई जग्या नथी। आम अनुजनी कल्पना जेवो मुंबई जोवा न मळ्युं। पछी बीजो प्रश्न छे, तमारा विचारे अनुजभाईना बाळको मुंबई में केवा प्रकारनी शाळामां जता हशे? तो जवाब लखीए, मारा मते अनुजभाईना बाळको मुंबई में महानगरपालिकानी सरकारी शाळा में भणवा जता हशे। હવે આગળ આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, તો એ પ્રશ્નના આપણે જવાબ લખવાના છે। પહેલો પ્રશ્ન છે, તમે એવા કોઈ પરિવારને જાણો છો કે જેઓ તેમની જગ્યાએથી તમારા ગામ કે શહેરમાં રહેવા આવ્યા હોય? તેઓની સાથે વાત કરો અને શોધો। આટલા પ્રશ્ન નીચે મુજબના પૂછવાના છે। તો પહેલો પ્રશ્ન છે, તેઓ ક્યાંથી આવ્યા છે, તેઓ એ અહીં શા માટે આવવું પડ્યું? જવાબ લખીએ, તેઓ ઉત્તર પ્રદેશના ભાનુ નામના ગામમાંથી મારા ગામમાં રહેવા આવ્યા છે। ત્યાં દર વર્ષે નદીમાં પૂર આવતું હોવાથી આજીવિકા માટે તેઓએ કુટુંબ સાથે અહીં આવવું પડ્યું છે। બીજો પ્રશ્ન, તેઓ ત્યાં કેવા પ્રકારની જગ્યામાં રહેતા હતા? આ નવી જગ્યા જૂની જગ્યાની સરખામણીમાં તેઓને કેવી લાગી? તો જવાબમાં લખીએ, તેઓ ત્યાં નદી કિનારાની પાસે આવેલા ગામમાં રહેતા હતા। તે જગ્યા સારી હતી, તેના ગામ કરતાં આ નવી જગ્યા આજીવિકા માટે સારી છે। અહીંયા તેઓને મજૂરી મળી રહે છે, પરંતુ તેમને અહીં તેના ગામ જેવું ફાવતું નથી અથવા તો ગમતું નથી। ત્રીજો પ્રશ્ન છે, શું તેમની ભાષા અને રહેણીકરણી અહીંના લોકો કરતાં જુદી છે? કઈ રીતે? તો આપણે જવાબમાં લખીએ, તેમની ભાષા અહીંની ભાષામાં થોડું અંતર છે। અહીં ગુજરાતી ભાષા વધુ બોલાય છે, તેઓની ભાષા હિન્દી છે। જોકે નવી જગ્યામાં તેમની ભાષાની રીતે કોઈ મુશ્કેલી પડતી નથી। અહીંના લોકોની રહેણીકરણી ભાનુ ગામના લોકો કરતાં ખૂબ જ જુદી છે। અહીંના લોકોના રહેવાના મકાન, પહેરવા માટે કપડાં તથા ખાવા માટેની વાનગીઓ ભાનુ ગામની સરખામણીમાં વધારે સારી છે। અહીં તેમને કોઈ જાણીતું નથી, અહીં બધી ચીજવસ્તુઓ રૂપિયાથી મળે છે। ચોથો પ્રશ્ન છે, તેમની ભાષાના થોડા શબ્દ શીખો અને તમારી નોટબુકમાં લખો। તો આપણે લખીએ, પહેલું દિનાંક જેને તારીખ કહેવાય, પછી બીજું બુરબક જેને બેવકૂફ કહેવાય, ત્રીજું ખાના એને ખાવું કહેવાય, ચોથું કહાં સે તો ક્યાંથી કહેવાય, પાંચમું લડકા લડકી તો એને છોકરા છોકરી કહેવાય। પછી પાંચમો પ્રશ્ન છે, જે તમે ન બનાવી શકતા હોય એવી કોઈ વસ્તુ બનાવવાનું તેઓ જાણે છે? જો હા તો શું? તો જવાબ લખીએ, હા, તેઓ વાંસની ટોપલીઓ અને અન્ય વસ્તુઓ બનાવે છે જે હું બનાવી શકતો નથી। તેઓ વાંસની વસ્તુઓ બનાવીને વેચાણ કરે છે। પછી બીજો પ્રશ્ન છે કે તમે ક્યારેય શહેરની ઝૂંપડપટ્ટી ખસેડાઈ હોય એવું વાંચ્યું કે સાંભળ્યું છે? આ વિશે તમને કેવું લાગ્યું? તો જવાબ લખીએ, હા, મેં કેટલાક દિવસ પહેલાં વાંચ્યું હતું કે આખી ઝૂંપડપટ્ટીને ખસેડવામાં આવી છે, કેમકે તે એક સરકારી જમીન હતી જેના પર સરકારી ઓફિસ બનાવવાની હતી, જેના કારણે તે લોકોને ત્યાંથી ખસેડવામાં આવી રહ્યા છે। મને આ વાંચીને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના વિસ્થાપિત થવું પડશે અને તેના કારણે જે મુશ્કેલીઓ પડશે તે વિચારીને ખૂબ જ દુઃખ થયું। એ પછી ત્રીજો પ્રશ્ન છે કે લોકો તેમની નોકરી માં બદલી મળે ત્યારે પણ તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, સ્થળાંતર પછી તેમને કેવું લાગે છે? તો જવાબ લખીએ, નોકરીમાં બદલી મળે ત્યારે લોકોને જૂની જગ્યા છોડવાનું ગમતું નથી, પરંતુ નવી જગ્યાએ જવાનો આનંદ પણ હોય છે। સ્થળાંતર થયા પછી થોડા સમયમાં નવી જગ્યા એ તેમને ફાવી જાય છે। હવે પછી પાછો એક પ્રશ્ન પૂછ્યો છે કે કેટલાક લોકો કહે છે કે શહેરના લોકો કચરો પેદા કરતા નથી, શહેરો ઝૂંપડપટ્ટીના કારણે ગંદા છે, તમને આ વિશે કેવું લાગે છે, ચર્ચા કરવાની છે? તો લખીએ, એવું વિચારવું બિલકુલ ખોટું છે કે શહેરના લોકો કચરો પેદા કરતા નથી અને શહેરો ઝૂંપડપટ્ટીના કારણે ગંદા છે। એક સર્વે પ્રમાણે જોવા મળ્યું છે કે શહેરના ઘણા બધા લોકો પોતાના ઘરને ચોખ્ખું રાખવા માટે ઘરનો કચરો, બધો જ કચરો રોડ ઉપર ફેંકી દે છે, જેના કારણે બધી ગંદકી ફેલાય છે અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને સ્વચ્છતાની પૂરતી સમજણ હોતી નથી, આના કારણે ગંદકી કરે છે। આમ ગંદકી માટે બંને સરખા જવાબદાર છે।
જો કે સ્વચ્છતા અભિયાનના કારણે તેમાં ઘણો બધો સુધાર જોવા મળ્યો છે. માનનીય પ્રધાનમંત્રીના સ્વચ્છતા અભિયાનથી લોકોની સ્વચ્છતા પ્રત્યેની સમજણમાં ખૂબ જ વધારો થયો છે. હવે એ પછી આપણને પ્રશ્ન પૂછે છે કે અનુજના પરિવારની જેમ હજારો પરિવાર મોટા શહેરોમાં અનેક કારણોથી રહેવા આવે છે, શું તમે વિચારો છો તેમનું જીવન પહેલાં તે રહેતા એના કરતાં સારું થઈ શકે છે? તેઓને મોટા શહેરમાં કેવું લાગતું હશે કલ્પના કરો. તો જવાબ લખીએ, ઘણા બધા લોકો અનેક કારણોને લીધે મોટા શહેરમાં આવીને વસે છે. મોટા શહેરનું જીવન ગામડા કરતાં ઘણું જુદું છે અને મુશ્કેલીથી ભરેલું છે. શહેર વિશેની એક બાબત સારી છે કે મોટા શહેરમાં આજીવિકા માટેની તકો મળી રહે છે, પરંતુ ત્યાં સમસ્યાઓ પણ વધુ હોય છે. ગામડામાં રહેઠાણની જગ્યા કરતાં શહેરમાં ખૂબ જ ઓછી જગ્યામાં રહેવું પડે છે. ગરીબ અને બેસહારા લોકોને ગંદકી જગ્યાઓ અથવા ઝૂંપડપટ્ટીઓમાં રહેવા મજબૂર થવું પડે છે. જો કે ગામડાની તુલનામાં શહેરોમાં લોકો વધુ રૂપિયા કમાય છે, પરંતુ શહેરની મોંઘવારીને કારણે સારી જિંદગી જીવી શકતા નથી. તેઓને પરિસ્થિતિ સાથે ટેવાઈ જવું પડે છે. કેટલીકવાર ભાષા, રહેણીકરણી, સંસ્કૃતિ, ભોજન, કપડાં વગેરેની બાબતોમાં ઘણું બધું છોડવું પડે છે. ઘણા પરિવારો શહેરમાં આવીને સુખી થઈ જાય છે, તો ઘણા પરિવારો ભૂતકાળને યાદ કરીને જિંદગી પૂરી કરે છે. તો અહીં આપણે આ ચેપ્ટર પૂરું કરીએ અને આ ચેપ્ટરમાં જેટલા પણ પ્રશ્ન પૂછવામાં આવેલા છે એ PDFમાંથી જોઈ આપણે લખવાના રહેશે બાકી બુકમાં.